ચૂંટણી પહેલા નારી વંદના સિલિન્ડરના ભાવ 100 રૂપિયા ઘટ્યા. આ હું તમને શું કહું છું, બોલ હું. આ ઓલા સંજય ને રીના ને આપણી બાજુમાં ઘર ભાડે અપાવવાની તમારે જરૂર કઈ હતી? અરે આ સંજય ને રીના બે મારા જાણીતા છે. હું દુકાને બેઠો હતો અને એ મારી પાસે દુકાને આવીને આજીજી કરવા લાગ્યા કે ક્યાં ઘર ભાડે મળતું હોય તો અમને દેખાડો. અને આપણી બાજુમાં ઘર ભાડે હતું, ખાલી હતું, તો મેં દેવ રહ્યું. એમાં ક્યાં મેં મોટો ગુનો કરી નાખ્યો? ગુનો? આ તમે બહુ મોટો ગુનો કરી નાખ્યો છે. તમને ખબર છે કે આ બધી વાત મને ગમતી નથી. એલા પણ આમાં ગમવાનું ને ન ગમવાની વાત જ ક્યાં આવી? જો આવી રીતના તમે મલકનું જોહો તો આ ઘરમાં ધ્યાન કઈ આપશો? ઘરમાં ધ્યાન ક્યારે આપશો? એટલે લા ઘરમાં બધું પૂરેપૂરું ધ્યાન તો દઉં છું. હું ધ્યાન નથી દેતો. હું નહીં, આ ઘરમાં ધ્યાન ન દેતા હોય ને ત્યારે જ હું બોલતી હોય. તમને ખબર છે ઘરમાં કઈ વસ્તુ ખૂટે છે? ઘરમાં કરિયાણું નથી, ગેસનો બાટલો નથી, તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે, છોકરાની સ્કૂલની ફી ભરવાની બાકી છે, અને તમે એમ કહો છો ઘરમાં ધ્યાન આપું છું? આ બાજુવાળાને કઈ પણ ઘટતું હોય તો ત્યાં દોડા દોડા કામ કરવા મળો છો. ના, ઘરમાં કઈ હુસતું નથી કા? મેં એવું ક્યારે કર્યું? એવું ક્યારે કર્યું? આ આખી જિંદગી વહી ગઈ મારી, હું જોતી આવું છું તે તમે બાર કેવા હારા થઈને ફરો છો. અરે એવું નથી, તું તારી મનની વિચારધારા બધી ફેરવી નાખ ને તો તને બધું આપોઆપ હારું જ દેખાય. આ તું આવું નબળું વિચારશો ને એટલે તને નબળું દેખાય છે. હું નબળું વિચારું છું? આ નબળું તમે વિચારો છો. આમ જોવો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? 9 વાગી ગયા. દુકાને નથી જવાનું? હવે પણ જાય હું દુકાને? 9 વાગ્યા કે 9:30 વાગ્યા દુકાન મારે ઘરની છે કે હું નોકર થોડો છું. વેણનું આમ કેસો મોઢમ ભરાઈ દે વેણનું. આ તો જાઓ. ભાઈ હું તને શું કહું છું કે આપણી પાસે જેટલા પૈસા હતા ને એ બધા ભેગા કરીને આપણે ડિપોઝિટ પેટે તો આપી દીધા છે. હવે કદાચ આપણે પૈસા જોઈએ ને તો આપણી પાસે એકેય રૂપિયો નથી. અને આમાંય તારો પગાર 1 મહિના પછી આવવાનો છે, તો આપણે આ બધું મેનેજ કઈ રીતે કરશું? રીના તારી વાત સાચી છે. હવે હું ગઈકાલનો મનમાં એ જ વિચારું છું. મારા મનમાં એ જ મનમંથન ચાલે છે કે હવે આ 1 મહિના સિવાય પાછો પગાર નહીં આવે તો આ 1 મહિનો આપણે કેમ એડજસ્ટ કરશું? ઘર ચલાવવા માટે કંઈક તો એડજસ્ટ કરવું પડશે ને. આમાં જો 1 મહિનાનું ક્યાંક પૈસાનું એડજસ્ટ થઈ જાય ને તો હખે દખે આ 1 મહિનો નીકળી જાય. રીના એક કામ કર્યું હોય તો? આ તું વિપુલ કાકાને પૂછવાનું તો નથી કહેતો ને? તું બહુ સમજદાર છો, મારા મનની વાત જાણી ગઈ. આ બેન કોની? આ તું જે વિચારતો હોય ને એ મને ખબર પડી જ જાય છે. બેન તો તું મારી છો, પણ હવે વિપુલ કાકાને વાત કરીએ તો? આ વિપુલ કાકાનો તો કઈ વાંધો નથી, પણ આ કાકી એનો સ્વભાવ સાવ કૂતરા જેવો છે. આ બે ભાઈઓ છે ને અજય અને અવિનાશ, હા એ તો સારા છે, પણ આ કાકી થોડા વિચિત્ર હોય ને એવા લાગે છે. જો બેન, આ ઘરમાં તું ને હું બે છીએ અને બે એકબીજાની વાતો હજી ના કરીને તા જાણી જઈએ છીએ. હા, તેમ જે જાણી લીધી એમ. પણ આ દરેક ઘરમાં એવું થોડું હોય છે, દરેકના સ્વભાવ સરખા નથી હોતા. એટલે આપણે તો 1 મહિનો જ એડજસ્ટ કરવાનું છે, અને આમ પણ આપણે થોડું લેટ ગો કરીએ ને તો 1 મહિનો આ થોડુંક એડજસ્ટ થઈ જાય ને હખે દખે આ 1 મહિનો નીકળી જાય. તારી વાત બરાબર છે, 1 જ મહિનાની વાત છે ને કાઢી નાખશું. કંઈ વાંધો નહીં રીના, તું છે ને આ બધો સામાન ગોઠવી હું જાતો હું વિપુલ કાકા સાથે થોડી વાત કરતો હોઉં. હને બોલ, હું પાછો ભીખ માંગવા આવી ગયો? કાકી હું ભીખ માંગવા નથી આવ્યો, મારે મારા કાકાનું કામ છે, એને બોલાવો ને જરા. હજી તારા કાકા દુકાનેથી ઘેર પાછા નથી આવ્યા, એટલે તારે હું કામ છે ને તું મન કહી દે, હું તાર કાકાને કહી દઈ. નહીં, એ વાત હું મારા કાકા સાથે જ કરીશ. અરે ભાઈ, તું કાકાને વાત કરે કે કાકીને વાત કરે, બધું એક જ છે ને. અને એવી તો શું વાત છે કે જો ખાલી કાકાને જ કહેવા માંગે છો, કાકીને નહીં કે? ના ના, એવું કઈ નથી, પણ મારે થોડુંક અંગત કામ હતું ને એટલે હું કાકા આવે ને તો એમને જ કહીશ. અરે બેટા,
ક્યારે આવ્યો? બેસ બેસ, ઉભો છે કેમ? બેસ અને બોલ, શું વાત કરવાની હતી તારે? કાકા, એવું છે ને કે હું થોડા અંગત કામ માટે આવ્યો હતો, અને જો તમે મને થોડી હેલ્પ કરો ને તો સારું. અરે બેટા, પણ વાત તો કર, મારાથી જેટલી બની શકે ને એટલી મદદ હું તને કરીશ. એમાં એવું છે ને કાકા કે તમે મને બાજુમાં ઘર તો અપાવી દીધું ભાડાનું, પણ મારી પાસે જે જમા પૂંજી હતી ને એ મારે બધું ડિપોઝિટમાં ચાલી ગઈ છે. તો હવે મને એક મહિના માટે થોડીક મદદ મળી જાય ને તમારી, તો મારા માટે થોડુંક સારું. અરે વાહ, મને ખબર જ હતી, એટલે જ મેં પહેલા પૂછ્યું કે આવી ગયો ભીખ માંગવા, પણ તે મને જવાબ ન આપ્યો. આ બાજુના ઘરમાં ભાડે રહેવું એને કરતા એમ કર ને, તારા બધા ઘરના લઈને મારા ઘરમાં રહેવા આવી જા. હવે તું ભાઈ થાની, હું જેમ તે આખું ભાંગો ભાઈડશો સાની મારી બે ઘડી. હા, મારે થોડા એક શબ્દ બોલાય, આ ઘરની હું નોકરાણી રહી ને. કા તો કેવું છે પપ્પા? મારા મમ્મી ની વાત છે ને એકદમ સાચી છે. પેલા છે ને આપણે આપણા ઘરનું કરાય, પછી બાર બીજાની મદદ કરવા નીકળાય. ખોટી વાત છે ભાઈ, આપણી બાજુમાં રહેતા હોય આર્થિક મદદ કરીએ તો આપણી ફરજમાં આવે છે, અને તું જેમ તેમ બોલીને આપણી ઘરની આબરૂ નીચી ન કર. જોયું હશે હેંભળું તે, હવે અવિનાશ છે ને તાર પપ્પાની ભાષા બોલવા માંડ્યો. ઘરના છોકરા ઘંટી સાટે પાડોશી ને આટો, એટલે છે ને આવું ન કરાય, આને થોડુંક સમજાય. મારે હિસાબે તમારા ઘરમાં જો ઝઘડાનું વાતાવરણ ઊભું થતું હોય ને તો મારે આ મદદ નથી જોતી. બસ મારે નથી જોતી. અરે બેટા, પણ આ તારી કવળે કાયપા જેવી જીભને થોડી કાબુમાં રાખ. પણ પપ્પા, મને તો એક વાત નથી સમજાતી કે તમે કે આ પાડોશી પ્રત્યે તમને એવી તો શું હમદર્દી છે કે તમે એની એની પાછળ રૂપિયા લૂંટાવો છો? શું કારણ છે એનું? તો સમય આવે ને તમને હું વાત કરીશ, બધું જ તમને બતાવી દઈશ. ત્યાં સુધીમાં તો હું મરી જાય અને કદાચ જીવતી રહો તો તમે મને કહેજો કે આ ભિખારીને તમે શું કરવા મદદ કરો છો, એને શું કરવા રૂપિયા આપો છો? હાલ તો એ જવા દે બેટા, ખોટી હું લમણા જીક કરવી. પણ મમ્મી, તમે શું કામ મરવાની વાતો કરો છો? આ મરે ઓલો પાડોશી, તમે શું કામ? ના રે ના, તાર બાપા હું થોડી હગી થાઉં છું, એ હગો થાય છે. જવા દે ને બેટા, મારે ક્યાં આવી નવરાય છે, કામ નો કોઈ પાર જ નથી. રીના, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલ ને, શું વાત કરવી છે? શું તને પૂછી શકું કે મારા પપ્પા તમારા લોકોની આટલી બધી મદદ શું કામ કરે છે? શું કારણ છે એનું? હા, તારા પપ્પા કોઈ માણસની મદદ કરે એમાં ખોટું શું છે? અને એમ પણ પાડોશી પાડોશીની મદદ નહીં કરે તો કોણ કરશે? મદદની પણ કોઈ લિમિટ હોય છે રીના, તને ખબર છે? અત્યારે મારા પપ્પા જે કરી રહ્યા છે ને એ ઘર બાળીને તીરથ જેવું છે. અત્યારે મારી ફાઇનલ એક્ઝામ ચાલુ છે અને મારા મોટા ભાઈની નોકરીના કંઈ ઠેકાણા નથી, ફાફા છે એની નોકરીના, અને અમારું ઘર ચલાવવા માટે માત્ર એક દુકાન છે, એ દુકાન પણ સરખી રીતે ચાલતી નથી. અમારું ઘરનું પણ અમે માનમાન ચલાવી રહ્યા છીએ ને હા, મારા પપ્પા તમારી પાછળ પડ્યા છે. સાચું કહું ને અજય, તો હા બધી વાતની મને કંઈ ખબર જ નથી. તો મારા પપ્પા આ તમારી પાછળ દોડી રહ્યા છે ને, એને કદાચ પૂછજે કે તમે અમારી મદદ આટલી શું કામ કરો છો. જો એ કંઈ જવાબ આપે ને તો આપણને ખબર પડશે કે એ આવું શું કામ કરી રહ્યા છે. હા ચોક્કસ અંકલ, જ્યારે મારા ઘરે આવશે ને ત્યારે હું એને ચોક્કસ પૂછીશ, અને જો કંઈ જવાબ આપશે ને તો હું તને જણાવીશ. હું તારા જવાબની રાહ જોઈશ. હા સારું, ઓકે ચલ. આ પહેલી તો મને તો કઈ સમજાતી જ નથી, તને કઈ ટપો પડે છે? હું પણ એ જ વિચારું છું બેન કે આમાં મને પણ કઈ સમજણ નથી પડતી. તો પછી અજય મને શું કામ આમ બોલી રહ્યો હશે? રીના, એ વાતની તો અચરજ મને લાગે છે કે
ગઈ વખતે જયારે હું એમના ઘરે ગયો ને ત્યારે આ લોકો આજે કાકા મને મદદ કરે ને એની વરાળ એ લોકો અંદર અંદર કાઢતા હતા. કઈક તો ગુથી છે અને આ ગુથી ફક્ત કાકા જ જાણે છે. હા કાકા જાણે ને હવે અમારો નાથ જાણે. પણ કાકાને મારે મળવું પડશે અને કાકાને આ વાત પૂછવી જ પડશે. પણ ભાઈ કાકા આપણને વાત કરશે ખરા? વાત કરે જ ને. આ જે વ્યક્તિ આટલો નિસ્વાર્થ ભાવે એના ઘરનાને બધાને સાઈડમાં મૂકીને જો આપણને મદદ કરતો હોય તો પછી એ શા માટે આપણને એટલી મદદ કરે છે એ તો આપણે જાણવું પડે ને. એટલે કાકા કેશે તો ખરા જ. સાચું કહું ભાઈ, જો આજે આપણા મમ્મી પપ્પા જીવતા હોત ને તો આ મુસીબતનો સામનો આપણે ના કરવો પડ્યો હોત. ભગવાનને પણ એવું જ મંજૂર છે બેન. તો જ આ અચાનક આપણા મા બાપને આપણાથી દૂર કરી નાખ્યા હોય ને. હા પણ હું જ્યારે ઘરે એકલી હોઉં ને ત્યારે મને મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. પણ મારું દુઃખ કહું તો કોને કહું? બેન તું એકલી નથી, હું તારી સાથે છું ને. હું આપણા મા બાપની ભૂમિકા ભજવીને બતાવીશ તને. અને જ્યારે ભાઈ બેન સાથે ઊભો હોય ને, અડીખમ ઊભો હોય ને, ત્યારે બેને બીજું કાંઈ ન વિચારવાનું હોય અને જે થાય છે જોયા કર, અને જે થશે ને એ પણ સારા માટે થશે. હા ભાઈ, તારા આવા શબ્દો જ મારી જિંદગીને નવી રાહ બતાવે છે. અને હા, કાલે બહાર જવાનું છે એ ભૂલતો નહીં. અરે મારી બેનડી, નહીં ભૂલું. બસ હવે તું છે ને આમ ફટાફટ જમવાનું બને ને, મારે એક ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. જા. સારું. આંટી, આંટી, શું થયું છે તને? આંટી, અજય અને સંજયનું એક્સિડન્ટ થઈ ગયું છે. આપણે જલ્દી હોસ્પિટલ જવું પડે એમ છે. શું શું? પણ કેવી રીતે બન્યું બેટા? આંટી, એ બધી વાતની મને કાંઈ જ ખબર નથી. હમણાં મને ફોન આવ્યો હતો અને કીધું કે બે વ્યક્તિઓનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એને હોસ્પિટલ દાખલ કર્યા છે, જેનું નામ અજય અને સંજય છે એવું કીધું છે. હે ભગવાન, જ્યારથી આ લોકો આપણી પાસે રહેવા આવ્યા ને ત્યારથી આપણે ઘરે આવીને આવી કંઈક ને કંઈક ઘટનાઓ બની જ રહી છે. મમ્મી, આ બધી વાત માટે સમય નથી, આપણે જલ્દી જઈને હોસ્પિટલ જઈએ. ચાલો. હા ચાલો. સંજય બેટા, બેટા તારા જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મારા દીકરા ઉપર આવેલી એટલી મોટી ઘાત તે તારા ઉપર લઈ લીધી અને મારા દીકરાનો જીવ બચાવ્યો. બેટા ખરેખર તું મારા માટે ભગવાન છો. એવું નથી આંટી, આ તો હું બસ બાઇક લઈને જતો હતો ને અને પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ હતી કે હું જો ગાડી ઓવરટેક નહીં કરત ને તો એમનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જાય એમ હતો. એટલા માટે મેં મારી ફરજ સમજીને એમનો જીવ બચાવવાનું વધારે જરૂરી સમજ્યું. ભગવાનની કૃપા છે ભાઈ કે તું હેમ કેમ છો. બાકી મારા હાથ પગ તો અંદર જ કરી ગયા હતા. હું મારા મા બાપને પણ આવી રીતે જ ખોઈ બેઠી છું અને હવે હવે મારો ભાઈ પણ. બસ રીના બેટા, એવું નથી. તારા મા બાપની સાથે જે ઘટના બની ને એ સમયે હું ત્યાં હાજર જ હતો અને એ વાતની ચોખવટ હું આજે તને પાડું છું. એટલે ઈ ઘટના જ્યારે બની ત્યારે તમે ત્યાં હાજર હતા? હા, જો આમ વાત કરું તને તો એ ઘટનાનો જવાબદાર હું જ ગણાવું. કેમ કાકા, આવું કેમ બોલો છો? આજે જે કંઈ પણ આ ઘટના બની ને તારી અને સંજયની સાથે, એવી જ ઘટના આજથી 5 વર્ષ પહેલા મારી સાથે બની હતી. એક દિવસ હું મારી ગાડી લઈને પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે રામ જાણે
અચાનક હું ઘટના બની અને મારી ગાડીનું બેલેન્સ ખોરવાઈ ગયું, જેના કારણે આ સંજયના મમ્મી પપ્પા પાછળ આવતા હતા એની ગાડીનું પણ બેલેન્સ ખોરવાઈ ગયું અને ગાડી સીધી ખાઈમાં ઉતરી ગઈ. હું પણ પડી ગયો. જેમ તેમ કરીને હું ઊભો થયો અને નીચે ખાઈમાં જઈને જોયું ને તો આમના મમ્મી પપ્પા છેલ્લા શ્વાસે જીવતા હતા. ત્યારે એમના પપ્પાએ એમના પર્સમાંથી એમનો ફેમિલી ફોટો બતાવ્યો અને એના પપ્પાએ મારી પાસેથી એક વચન માંગ્યું કે એમના છોકરાઓનું ધ્યાન રાખું. બસ મેં આ વચન આપ્યું અને એના મમ્મી પપ્પા ગુજરી ગયા અને હું ગભરાઈ ગયો. મને એમ થયું કે કોઈ માણસો મને જોઈ જશે અને ખોટે ખોટા મારી ઉપર કેસ કબાડા થઈ જશે ને હું ફસાઈ જઈશ તો આ છોકરાઓનું શું થશે, મારા છોકરાઓનું શું થશે. આવા વિચાર આવ્યા અને હું ત્યાંથી નીકળી ગયો. બસ ત્યારથી લઈને અત્યાર સુધી હું આ બેનભાઈનું ધ્યાન રાખું છું અને એને બધી મારી મદદ કરીને હું મારી ફરજ પૂરી કરું છું. બસ બેટા, રડી છે, મને આ વાતની ખબર નહોતી. તમારે જરા ઓછું લગાડવાની જરૂર નથી. આજથી ને આપણે બધા હારે રહેશું અને તમારા માતા પિતાની ખોટ અમે પૂરી કરશું. ભાઈની તમે ઉપાધિ ના કરતા, ખુશીની પળ હોય કે દુઃખની અમે સાથે વિતાવશું. હા અને ભાઈ સંજય, તે મને જે આ નવું જીવનદાન આપ્યું છે અને જે ઉપકાર કર્યો છે ને એ ઉપકાર હું તારો ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં. જોયું બેન, ભગવાને એક ઘડીએ મા બાપની છત્રછાયા છીનવી તો લીધી, પણ આ બીજી ઘડીએ આ પાડોશી દ્વારા આ લોકોના દ્વારા આપને છત્રછાયા પાછી પણ આપી દીધી. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. હા, કોણ કહે છે કે ભગવાન નથી, છે, પણ આપણે જોઈ નથી શકતા. હવે આપણે છે ને હળીમળીને હારી રહેવાનું છે.